तारीख 10/3/2021 धोरण 4 ચોપડીમાં પાન નંબર 82 82 પર આપણે જોઈશું પુનરાવર્તન 4 પુનરાવર્તન 4 માં આપણે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો આ આપણે સ્વાધ્યાયપોથીમાં જોઈશું બીજા પણ પ્રશ્ન આપણે સ્વાધ્યાયપોથીમાં જોઈશું નીચેના દરેક વિશે 4-4 વાક્ય લખો એ પણ આપણે સ્વાધ્યાયપોથીમાં લખવાનું છે સાચું વાક્ય સામે ખરું અને ખોટું વાક્ય સામે ખોટાની નિશાની કરો નરેન્દ્રના દાદાએ તારકને તોફાની કહ્યું ખોટું છોડ વિના પાણીમાં મૂળ અકળાઈ રહ્યો છે ખોટું બચુડો સોટી લઈને સૈનિક રમે છે સાચું સયાજી બાગ અત્યારે કમાટી બાગ તરીકે ઓળખાય છે ખોટું આગળ આપણે જોઈશું પાઠ્યપુસ્તક પાઠમાં આવતા નામ કોષ્ટકમાંથી શોધીને નામ પરથી ગોળ કરો તો આપણે જોઈશું કયા કયા છે તો અર્જન અકબર હરિ ફકીર વેપારી જનક બિરબલ નરેન્દ્ર ગાવડી કાંક્ષા દત્તબાપુ તો આ રીતે આપણે લખી શકીએ છીએ બીજા પાન ઉપર આપણે જોઈશું નીચેના મુજબના રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી ક્યારે થાય છે તે લખો તમે તો મારું માથું પકવ્યું કોઈ આપણી સાથે બિનજરૂરી વાત કરે ત્યારે તમારા પગ ભાગી ગયા છે કોઈ ચાલવામાં આળસ કરે ત્યારે તમારા મોઢામાં ઘી ગોળ કોઈ શુભ સમાચાર આપે ત્યારે ચાલી ચાલીને મારા ટાટિયા તૂટી ગયા સતત ખૂબ ચાલવાનું થાય ત્યારે તો આ રીતે આપણે લખી શકીએ છીએ આ વાક્ય તમે બનાવો તો નીચે આપણે લખી શકીએ છીએ તેની સમજતા મારે નાડે નાકે દમ આવ્યો પ્રવાસે જવાની સંમતિ મળતા તેને પગે પાંખો ફૂટી નીકળી કેમ કઈ બોલતા નથી તમારા મોઢામાં મગ ભર્યા છે માએ પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો પાઠ્યપુસ્તકમાંથી બે વાર્તાઓના પુસ્તક વાંચીને કોઈ પણ એક વિશે લખો પુસ્તકનું નામ થાય બાળ નરેન્દ્ર ગુજરાતી એમાં 12મો પાઠ છે બાળ નરેન્દ્ર પુસ્તકના લેખક છે ડોક્ટર કનૈલાલ ભટ્ટ પુસ્તકમાં આવતા બે પાત્રો નરેન્દ્ર તારક અને દાદા કૌંસમાં આપેલા શબ્દો યોગ્ય ફેરફાર કરી ખાલી જગ્યા પૂર્ણ કરો તો ઉદાહરણ આપ્યું છે નરેન્દ્ર ઝાડ પર ચડે છે એટલે ચડવું ગઈકાલે વરસાદ પડવું એટલે પડ્યો આજે ઠંડી પડે છે લાડુ મને ભાવે છે ગાંધીજીએ સૌ બાપુ તરીકે ઓળખે છે આપણે દેશ પર અંગ્રેજો રાજ કરતા હતા તો ધોરણ 4 ને ચોપડીમાં પાન નંબર 82 અને 83 એ તમારું હોમવર્ક છે ધોરણ 4 ને પાન નંબર 82 અને 83 એ તમારું હોમવર્ક છે અલ્લાહ હાફિઝ